મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. મોડાસા કેન્દ્ર ઉપર મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી. વહેલી સવારથી 30થી વધુ ખેડૂતોએ મગફળી વેચવા લાઈન લગાવી. માવઠા બાદ મગફળીની ખરીદી ચાલુ થતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા. મોડાસા કેન્દ્ર ઉપર 4123 ખેડૂતોએ કરાવી છે નોંધણી. અત્યાર સુધીમાં માત્ર 2000 ખેડૂતો પાસેથી ખરીદાઈ છે મગફળી. આ અંગે વધુ વાત કરવા માટે મોડાસાથી અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી જોડાયા છે. જી દેવાંગ, મોડાસા માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ટેકાના ભાવની ખરીદી માવઠાના કારણે બંધ હતી, ત્યારે આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે મોડાસા કેન્દ્ર ઉપર વહેલી સવારથી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. 30થી વધુ ખેડૂતો વહેલી સવારથી ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી પહોંચ્યા હતા. માવઠાના કારણે છેલ્લા 2 દિવસથી ખરીદી બંધ હતી, ત્યારે આજે શરૂ થતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી આવ્યા છે. મોડાસા કેન્દ્રની વાત કરવામાં આવે તો 4123 ખેડૂતોએ અત્યાર સુધીમાં નોંધણી કરાવી છે, જે પૈકી અત્યાર સુધીમાં માત્ર 2000 ખેડૂતો પાસેથી જ મગફળી ખરીદાઈ છે. જી આભાર દેવાંગ સમગ્ર મામલે માહિતી આપવા બદલ. શું આપ વધારે પડતા ઇલેક્ટ્રિસિટી બિલ થી ખૂબ જ પરેશાન છો? તો અપનાવો TNN યુરો પ્રીમિયમ સોલાર પાવર પ્લાન્ટ અને આત્મનિર્ભર બનો. ગુજરાતની 10 વર્ષ જૂની પ્રતિષ્ઠિત કંપની. 70% થી પણ વધુ રેફરન્સ ઓર્ડર અમારા જૂના ગ્રાહકો દ્વારા. 99% ગ્રાહક ને સંતોષ અમારા કામ દ્વારા. 20,000 કિલોવોટ થી પણ વધુ અમારા દ્વારા બેસ્ટ ઇન્સ્ટોલેશન. 11,000 થી વધુ ગ્રાહકો નો ભરોસો. TNN યુરો પ્રીમિયમ સોલાર. ફોર મોર ડિટેલ્સ કોલ 7622023247. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.